દાદી, આ કાજલ આખો દી ક્યાં જાય છે? ઘરમાં જ નથી ટકતી. કેમ? અરે કામે બધા હું કરું છું, એની ઓલી 2-2.5 વર્ષની છોકરી, એને આખો દી હું આચું છું. એ તો હું હમણાં આવું છું કરીને નીકળી જાય, પછી કલાકો સુધી આવતી નથી, તો એ ક્યાં જાય? તને કહીને જાય છે કાંઈ? અરે ના, મને તો કઈ વાતની ખબર જ નથી. તમે કહો છો ત્યારે ખબર પડે કે ઘરથી બહાર જાય છે, અને એ ઢીંગલીને એકલી મૂકીને જાય છે. તો એને મારે નવડાવવાનું, ખવડાવવાનું, એના છીપી સાફ કરવાના, એ બધું હું કરું, અને પાછું ઘરનું બધું કામ એમને એમ પડતું મૂકીને વહી જાય છે. ખબર નહીં ક્યાં જાય છે. તો તમારે પૂછાય ને એને કે ક્યાં જાય છે તું? જવાબ કોણ આપે? હમણાં આવું છું, અને મને તો એમ કે તારી હારે વાત કરીને ગઈ હોય, અને જો પછી હું તને કાંઈ કહું તો તું મારા પર ગુસ્સો કરે, એટલે હું તને કાંઈ નથી કહેતી. ગુસ્સો કરવાની ક્યાં વાત છે, પણ એને વાત કરાય ને. હવડી નાની અમથી ડીંગલીને મૂકીને કોઈ બહાર જતું હશે? એણે સમજવાનું છે કે હું મારી છોકરીને મૂકીને કેમ કરીને બહાર રખડું. ખબર નહીં કે હમણાંથી એને શું થઈ ગયું છે, એનો સ્વભાવ જ બદલાઈ ગયો છે. જ્યારથી આ ડીંગલી નાની થઈ છે ને, ત્યારથી એ બદલાઈ ગઈ છે. ને હા, ઈ જો ક્યાંય જવાની હોય ને, તો આ કપડાં પહેરીને મસ્ત એના પર્સ બસ લઈને વહી જાય, અને હું એને પૂછું ને, તો મારી આમે વડકા ભરે. તમે કોણ મને પૂછવા વાળા ને કહેવા વાળા? મારે કામ હોય તો જ હું બહાર જતી હોઉં ને, પછી મારે હું કહેવું એને? અને તું થાકેલો પાકેલો આવે, તારી સાથે હું શું વાત કરું? સારું થયું આજે તમે મને જાણ કરી. હવે તમારે પૂછવાની જરૂર નથી, હવે એને હું પૂછીશ. તને હજી એક વાત કહું, 2 દિવસથી ઓલીને શરદી, ઉધરસ અને ઝાડા થાય છે. તો એને મેં કીધું જો આને આમ થાય તો, કે એ નાની છે એટલે એ તો થયા કરવાનું, વાતાવરણ બદલાય એટલે નહીં, એને પાણી જેવા ઝાડા થાય છે. એ આખા દિવસમાં હું એને કેટલી વાર સાફ કરું છું, પણ એ જરાય ધ્યાન નથી આપતી. એ તબિયત નથી સારી, અને તા પણ એ આવું કરે છે. આ કેવી માં છે? હું આખો દિવસ બહાર હોઉં છું, અને થાક્યો પાક્યો ઘરે આવું તો એ તો ઘરે જ હોય છે. જ્યારે હું ઘરે આવું ત્યારે તો બસ એ હિંચકા નાખતી હોય છે. મને લાગે કે સારું કહેવાય, કેટલું ધ્યાન રાખે છે ઘરમાં. પણ અત્યારે તમે વાત કરી રહ્યા છો ત્યારે મને ખબર પડે છે કે આ ઘરમાં શું કરી રહી છે. ખાલી તારી સામે એ સારી બને છે. સવારે તું જાય એ પહેલાં તારું ટિફિન તૈયાર કરી દે, એટલે તને લાગે ઘરમાં બધું કામ કરે. સાંજે તું આવે ત્યારે ઓલીને હિંચકા નાખતી હોય, ઇનકા એને રમાડતી હોય, એટલે તને એમ જ લાગે કે આખો દી ઘરમાં જ હોય. વચ્ચેના ગાળામાં એ ભટકવા જાય અને તારા ટાઈમે પાછી આવી જાય. એ તો આજે તું વહેલો આવ્યો એટલે તને ખબર છે કે એ નથી. આજે ને આવવા દો, આજે એનો એવો વારો પાડીશ ને, આજ પછી ક્યારે બહાર જવાનું નામ નહીં લે. આદિ, એમ ગુસ્સો નહીં કરતો, નહીં તો એને એમ થશે કે મેં તને ફરિયાદ કરી. પહેલાં તો તું એને શાંતિથી પૂછજે, એનો જવાબ સાંભળજે, પછી જે ગુસ્સો કરવો એ કરજે. કારણ કે મને ખબર નથી કે એ વચ્ચે નગાળામાં ક્યાં જાય છે. અરે એમાં શાંતિથી શું પૂછવાનું, જે કેવું હોય ને એ કડક થઈને જ કહી દેવાનું છે. અને ઢીંગલી અત્યારે ક્યાં છે? અંદર ગોળિયામ સૂતી છે. તો પહેલાં આપણે એને દવાખાને તો બતાવી આવીએ. હા ચાલ. આ રવિ ક્યારનો ગયો, હજી સુધી આવ્યો કેમ નહીં? મને કહે છે કે હું આવું છું કલાકમાં. અને મમ્મી, મારા તમને એક વાત કેવી છે. હા તો બોલ ને. આ તું કલાકનું કહીને 3 કલાકે આવે છે, બોલ શું વાત કરવી છે. હા મમ્મી, હું કાજલ સાથે જ વાત કરતો હતો, અને તેણે એવું કીધું છે કે 2-4 દિવસમાં આપણી ઘરે આવી જશે. સારું, 2-4 દિવસમાં આવી જાય તો. પણ બેટા, અહીંયા આવ્યા પછી કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? ના મમ્મી, એને શું પ્રોબ્લેમ થાય, એ પણ મને પ્રેમ કરે જ છે ને. પ્રેમ કરે છે અને તારી ખુશીમાં હું રાજી છું ને, એટલે હું હા પાડું છું બેટા. પણ હા, સાંભળી લે, આ તને કાજલ ગમે છે ને એટલે મારી આ લગ્ન માટે હા છે. પણ એ 3-4 દિવસ પછી કે અઠવાડિયા પછી પણ આપણા ઘરે રહેવા આવે ને, તો એને કહી દેજે કે એની પેલી દીકરી એને જોડે લઈને ન આવે. અરે મમ્મી, તમે ટેન્શન ના લ્યો, મેં પહેલા જ વાત કરી દીધી છે, અને એ આવશે પણ નહીં આપણી ઘરે. હા,
અને બીજી વાત તને કહું રવિ બેટા, આ આપણા ઘરમાં આવી જાય ને કાજલ, પછી એને કહેજે કે જે મેં એના વરનું ઘર છોડીને તારી સાથે પ્રેમ લગ્ન કરીને આવે છે, પછી ત્રીજા વર જોડે ન જાય, અને એનું પણ ધ્યાન રાખજે હા બેટા, આખી જિંદગીનો સવાલ છે. હા મમ્મી, એવું કાંઈ નહીં કરે, અને તમે પણ શાંત રહેજો, એની સાથે કંઈ ઝઘડતા નહીં એટલે કાંઈ નહીં થાય. અચ્છા, એટલે તું એમ કહેવા માંગે છે કે હું ઝઘડાડું છું? અરે એવું નથી કહેતો, પણ એ આવે એટલે તમારે પણ બોલવાનું થાય કંઈક, એટલા માટે આપણે જતું કરવાનું થોડું. હું જતું જ કરું છું, આ જે બધું જતું કરું છું ને બેટા, એ તારી ખુશી માટે. મારા દીકરાને કાજલ ગમે છે એટલે મેં હા પાડી, સમજો? હું પણ સમજુ છું તમને. સમજે છે ને? તો બસ હવે કાજલને પણ સમજાવી દેજે કે આપણા ઘરના નીતિ નિયમ ને આપણા ઘર પ્રમાણે રહેવાનું, પછી ખોટી છે ને જાહો જલાલી નહીં બતાવવાની, અને એની દીકરીનું નામ આ ઘરમાં આવ્યા પછી તો ક્યારેય નહીં લે. હા મમ્મી, તમે છે ને કાજલ અહીંયા આવે ને એટલે એને થોડાક દિવસ કાંઈ ના કહેતા, કારણ કે ત્યાંથી આવી હોય એટલે એને સેટ થતા વાર લાગે ને. અરે ભાઈ, હું કાંઈ નહીં બોલું, હા મગનું નામ મારી નહીં પાડું. હા મારી માં, હવે તું શાંત રહે ને, હું જાઉં બરાબર? હા સારું ચાલ. તો એ સમજાતું નથી, મારો દીકરો આ કાજલમાં શું જોઈ ગયો છે, પણ શું કરું, હું પણ તો દીકરાના પ્રેમમાં પાગલ છું, મારો દીકરો જેમ કે એમ કરવા તૈયાર છું. બસ આ કાજલ આવે ને તો મારા દીકરા સાથે શાંતિથી આખી જિંદગી રહે, બીજું કંઈ નથી જોઈતું પ્રભુ. રવિ, અહીંયા ના હોય તને કેટલી વાર ના પાડું? ક્યાર નો તારે વ્યાટ જઈને બેઠો સવાય. બરાબર છે, પણ આ જગ્યા થોડીક જાણીતી છે, અહીંયા દૂર જ એક મારા કાકીજી સાસુ રહે છે, નઈ નઈ ને ક્યારેક જોઈ જશે ને તો હું ઘરે વાત કરીશ ને, પહેલા જ આપણી વાત ખુલી જશે. અચ્છા, તો હવે પણ તને આજુબાજુ વારાથી ને ડર મીંડો લાગો એમ ને? રવિ, હું તને એવું નથી કહેતી, તું મારી વાતને થોડીક સમજવાની કોશિશ કર ને, થોડીક મને પણ સમજ. જો હું તને શું કહું છું કે મેં મમ્મીને પણ વાત કરી દીધી કાલે ઘરે, અને મમ્મી પણ રાજી છે બરાબર? હા પાડી. હા, અને હવે તો ક્યારે આવે છે એ મને કહે. જો રવિ, મને છે ને હજી થોડોક ટાઈમ દે, ફિલહાલ છે ને મેં મારી સાસુ અને આદી બંને સાથે ઝઘડો કરવાનું ચાલુ કરી દીધું, અને મને ચિંતા છે ને તો બસ મારી ઢીંગલીની જ છે કે હું એને મૂકી દઈશ ને તો એનું મારા વગર શું થશે, મારે દર્શનને કોણ સાચવશે, બસ એટલે હું થોડીક રાહ જોઉં છું ને, થોડુંક મોડું કરું છું. જો મારી છોકરીને ઘરમાંથી લઈને નીકળી શકતી હોત ને તો બીજો દિવસ ન થવા દેત, અને આ મા દીકરાનું તો મોઢું પણ ન જોત. હવે તો કેટલો ટાઈમથી મને રાહ જોવડાવે છે, 2 વર્ષથી તો મને કહેશો આ જાઉં, કાલ આવું, આ જાઉં. રવિ, તે 2 વર્ષ કાઢ્યા છે ને તો બસ મને થોડોક ઓછામાં ઓછો ખાલી 1 મહિનાનો ટાઈમ આપ, બસ 1 મહિનામાં તો હું કંઈક એવું કરીશ ને કે હું ઘરની બહાર. 1 મહિનો નહીં, હવે તારા માટે છે ને ફક્ત 15 દિવસ જ છે. તું નહીં સમજ કા, તારી જીદ જ કરીશ ને. હા તો શું કરું કે 1 વર્ષ દિવસ થયા તો હું તને કહું છું. ઓકે ચલ, કાંઈ વાંધો નહીં, 15 દિવસ ને કાંઈ વાંધો નહીં, 15 દિવસમાં તો કાજલ કંઈક એવું કરશે ને કે એ લોકો આપોઆપ જ મને ઘરની બહાર કાઢી મૂકશે. અચ્છા, હવે ચલ, કોક આવે છે અને હું જાઉં છું. હા ને, જેમ બને એમ ઝડપ કરજે. હા, બાય બાય બાય. એકવાર મારે ઘરમાં આવી જઈને પછી જોવો મજા આવે. હાડા 5 વાગ્યા, કોણ જાણે, હાડા 12 વાગ્યાની ગઈ છે, ક્યાં ભટકે છે ને ક્યાં રખડે છે. પાછી હું કહી નહીં નથી જાતી કે હું અહીંયા જાઉં છું, આ એની છોડી રડે, એનું બધું મારે કરવાનું, જરાય પડીશ, માં થવાને લાયક નથી, માં થવાને લાયક નથી. છી 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 છી, ગંદુ ને ગંદુ જોયા કર, આ ઘરમાં ક્યારે હું બહારથી ઘરમાં આવું તો કોઈ દી સારું હોય જ નહીં. આ તમને વાળવાનું કીધું તું, ગાંઠિયા ફરે છે, આ ઘરમાં રખડે છે, જ્યાં ત્યાં વાળી ન શકો તમે. હું વાળી શકું કે ન વાળી શકું, પણ તું ઘરમાંથી બહાર ભટકે છે તારી છોકરીને એમને મૂકીને, તો તારામાં અક્કલ નથી આવતી. તને ખબર છે કે આજે સવારે હું બાથરૂમમાંથી પડી ગઈ હતી, આ મારા પગમાં આટલો હોજો છે, ઈ તને ન દેખાતું. બસ ઘર ગંદુ છે તો હારું કરને તું.
આ દુનિયામાં તો ક્યારે કોઈને કઈ વાગતું જ નહીં હોય. આ એક જ ડોસી છે જેને જ વાગ્યા કરે છે વારંવાર. કાય ક્યારેક રોટલી કરવાનું કોઈ તો હાથમાં મરણું વાગી જાય છે, ક્યારેક ગરમ ચીપી ઓડી જાય છે. અને લ્યો આજ સવારે ખાલી બાથરૂમ વોશ કરવાનું કીધું એમાં પગ ભંગાઈ ગયો. હું તો એમ કહું છું ટાટિયા ભાંગી કેમ ના ગયા તમારા? રોજનું સાંભળું તો નહીં નાનું મોટું? એ હરુચ્યું નથી ભાંગ્યા તો, નહીં તો ઓલી તારી બે વર્ષની છોકરીના હચવત કોણ? તારામાં તો થેવડ છે નહીં, એ જણી કાઢી છે. એ તો ગામના છે ને આ ગલીના કૂતરાય બચ્ચા કરે છે, પણ એ મા બાપ નો કહેવાય. મા બાપ થતા તને નથી આવડતું. હા હા, એ બધું તમને જ આવડે છે. તમે કયો ને એ સાચું, મને તો ક્યાં ખબર પડે છે કે મારી છોકરીને મને શું છે ચિંતા કે નથી? બધી તમને જ ખબર હોય કે નહીં? ચાર દીથી એને ઝાડા થાય છે, એને તાવ છે, શરદી છે, ઉધરસ છે. તે કાઈ કર્યું એના માટે? બસ આ વર ગયો આમ અને પોતે ગયા આમ. કોણ જાણે ક્યાં ભટકે છે ને ક્યાં જાય છે. બા જો તમને પહેલીની છેલ્લી વાર કહી દઉં છું, આજ પછી હું ઘરની બહાર ગમે ત્યારે જાઉં ગમે ત્યારે આવું. ખોટી રોકટોક છે ને મને નહીં કરવાની. મને છે ને બધી ખબર પડે છે ક્યાં ટાઈમે મારે કામ કરવું, ક્યાં ટાઈમે મારે મારી છોકરીને સાચવવી. તો આ કેમ બાકી છે? એમ તને બધી ખબર પડે છે? મને પૂછ્યા વગર બહાર જવાની તને ખબર પડે છે? ક્યાં ગઈ હતી તું? આની તમારી આટલી બધી હિંમત કે મને પૂછતા નથી, ગાતતા નથી, સીધો મારી ઉપર હાથ ઉપાડો છો? હા તું એ જ લાયક છો. આ નાની અમથી છોકરીને ઘરમાં મૂકીને તારે બહાર રખડવું છે? એ તો આજે હું વહેલા આવ્યો એટલે મમ્મીએ મને બધી વાત કરી અને મને ખબર પડી કે આ તો ઘણા દિવસોથી ચાલે છે, જ્યારથી આ નાની થઈ છે ત્યારથી. વાહ વાહ, હવે મને સમજાણું કે તમારો હાથ આજે શું કામ ઉપડ્યો. આ ડોશી એ, આ ડોશી એ તમને ચાવી ચડાવી છે એટલે ને? હજી તને બોલવાનો ભાન નથી. તું ડોશી કે છે મારી માને? હા સમજે છે શું તારા મનને? આદિ હું છેલ્લી વાર કહું છું, હવે હાથ ઉપાડતો ને તો વાત બહુ બગડી જશે. વાત હવે બગડીને રહી, હવે બગડવા બાકી શું રહ્યું છે? બોલ ને, ક્યાં ગઈ હતી તું? ક્યાં ગઈ હતી તું એમ કહું છો? મારે એક નાનકડું કામ હતું, બધી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા જવાનું, એની સાથે શોપિંગમાં ગઈ હતી. હા, ઘરની જવાબદારીઓ, હા નાની બાળકીને મૂકીને તાકી શોપિંગ મહત્વની હતી. મારા પતિ પાસે મારું કઈક મહત્વ છે, પણ ના જે દિવસથી હું માં બની છું ને માં, તે દિવસથી ખાલી આ ઘરમાં એક નોકરાણી ને માં બનીને રહી ગઈ છું, તમારી પત્ની નહીં. છોકરીને તે તારું દૂધે નથી પીવડાવ્યું, એ હું પીવડાવું છું એને વાટકીમાં. કોઈ પણ છોકરું જન્મે ને એ ડાયરેક્ટ બીજા દૂધથી મોટું ના થાય. મારી છોકરી 18 વર્ષની થઈ છે, એમને એમને થઈ ગઈ હોય. હા માનું છું કે 4-6 મહિના છે તમે એનું ધ્યાન રાખતા હશો, તો શું નવાઈ કરો છો? બસ હવે તારે છે ને કઈ બોલવાની જરૂર નથી, તું ફક્ત એટલું કહી દે કે તું કરવા શું માંગે છે. હા છે ને, તમે હદ પાર કરી છે. 100 વાતની એક વાત, આ જન્મથી આ ઘરમાં ના તો મારી છોકરી રહેશે અને ના તો હું. છોકરી તો કઈ નહીં જાય, પણ તું જઈશ. શું? હા શું કીધું? તું આ ઘરની બહાર જઈશ અને મારી ઢીંગલી અહીંયા જ રહેશે, સંભળાણો? ના ના ને ના, હું આ ઘરની બહાર જઈશ અને મારી છોકરીને સાથે લઈને જ જઈશ. ના પાડીને મેં, મારી દીકરી અમારી સાથે જ રહેશે, પણ હવે તું આ ઘરમાં નહીં રહે. નીકળી જા મારા ઘરમાંથી. ના દી, એવો જુલમ ના કરો એક માં ઉપર. બા તમે તો એક માં છો ને, એક માની વ્યથા તો સમજો. કોઈ પણ માં ગમે એ પરિસ્થિતિમાં જીવી શકે, પણ સંતાન વગર નહીં. મને મારી છોકરીને આપી દો. આ તું બોલે છ, તું બોલે છ કે એક માં સંતાન વગર ન જીવી શકે, તો આ 4-5 કલાક રોજી મારી પાસે રહી છે ત્યારે તારી મમતા ક્યાં જાય છે? ક્યાં જાય છે તારી મમતા? અત્યારે ખાલી નાટક કરે છે તું કે હું મારી છોકરીને લઈને જઈશ, તું શું સાચવવાની? જેમ અહીંયા મારી પાસે રહી છે એમ જ્યાં લઈ જઈશ ને ત્યાં એની પાસે રહેશે, પણ તું એનું ધ્યાન નહીં રાખે. અરે એટલા દિવસથી માંદી હતી તો તે મને કીધું કે ને દવાખાને લઈ જઈએ,
આ તો આજે હું વહેલા આવ્યો એટલે હું ને મમ્મી બતાવવા ગયા હતા એને, ત્યારે ખબર પડી કે એ તબિયત ખરેખર ખરાબ હતી. તું નીકળ ને આ ઘરમાંથી જા. નો પગે પડું આ દે. કોઈ પગે પડવાની જરૂર નથી, ચૂપચાપ નીકળે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હા, પણ તું તો બહુને અઠવાડિયા પછી લાવવાનો હતો ને, તો આજે અચાનક કેમ? ત્રાસ ખોટું ના બોલો મમ્મી, જે છે તમને સાચું કહું છું. એ ઘરમાં એ લોકો મને એટલી માનસિક ટોર્ચર કરે છે ને કે હું અર્ધી મેન્ટલ થઈ ગઈ છું. અને આજે એ લોકોએ મને ધક્કો મારીને કાઢી મૂકી. અને બેટા બસ 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 બસ, રડવાનું નહીં બેટા, ચિંતા નહીં કર. હા, એ લોકો તો એવા જ છે પહેલેથી, પણ તું તો સારી છે ને. હા, અને તારી દીકરી? એ લોકોએ મને ન આપી મમ્મી. રડવાનું નહીં બેટા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. જેવી ભગવાનની ઈચ્છા, ભગવાનની ઈચ્છા હશે તો આ ઘરમાં રહીને પણ તારું પાળનું ફરી બંધાશે. હા, અને તું દીકરા કે દીકરીની માં બનીશ, અને તારી દીકરી ત્યાં ખુશ જ રહેશે. ત્યાં ક્યાં કોઈ કમી છે, આમ ચિંતા ના કરીશ. જો આ તો રવિ મારો તને પ્રેમ કરતો હતો ને, એટલે મેં કીધું કે તારી ખુશીમાં મારી ખુશી. અને કાજલ બેટા, હવે આ તારું ઘર છે, તારે જરાય રડવાનું નહીં. ચલ ચૂપ થઈ જા, તો આજથી આ ઘરમાં તારે હસી ખુશીને રહેવાનું. હા, પણ બેટા હું શું કહું, આ પહેરેલે કપડે આવ્યા કે પછી ત્યાંથી? ના મમ્મી, હું છે ને આંટી, હું તમને મમ્મી કહી શકું? હા હા, મમ્મી કહી શકે ને, કેમ ના કહી શકે. અને રવિની મમ્મી એટલે કાજલની મમ્મી? હા, એ લોકોએ મને કાંઈ નથી આપ્યું, મને ધક્કો મારીને કાઢી. પણ કાંઈ વાંધો નહીં, મારે એનું કાંઈ નથી જોતું. હું મારા પપ્પાને એક ફોન કરીશ ને, તો સાંજે મારા માટે 50 કપડાની જોડી આવી જશે. બસ હવે તું રડ નહીં, આપણે સાંજે લઈ આવશું. પપ્પાને શું ફોન કરવાનો હોય તેમાં? હા હા, જરાય ચિંતા નહીં કર. હા હા, અમે કઈ તારા પપ્પા જેટલા કરોડપતિ નથી, પણ તારું શોખ પૂરા ના કરી શકીએ, પણ તને ગમતી વસ્તુ અમે અપાવીશું. હા, અને જો તને એમ લાગે તો આમ પણ તું તારા પપ્પાની એકની એક દીકરી છે, જે તારા પપ્પાનું છે એ બધું તારું જ છે. એટલે આજે નહીં ને કાલે બધું તને જ મળશે ને બેટા. એટલે આવી ખોટી જીત નહીં કરતી, આપણા પ્રમાણે જેમ ચલાય ને એમ ચાલવાનું. હા હા, ભલે મમ્મી. હા, અને હા મમ્મી, તમારે પણ શાંતિ. હા, મને પણ શાંતિ. હવે તો વહુ આવી ગઈ છે એટલે હવે ઘરમાં કંઈ જોવાનું જ નહીં રહે. બસ મારી વહુ અને હું બંને ભેગા મળીને આ ઘરને સારી રીતે સંભાળી લઈશું. જો વહુ બેટા, આપણા ઘરે કામવાળી નથી આવતી, એટલે સવારમાં ઉઠીને તમારે પહેલાં ચા નાસ્તો ને બધી તૈયારી કરી લેવાની, અને જેવો રવિ ઓફિસ જાય એટલે ઘરના કચરા, પોતા, વાસણ, કપડાં, શાકભાજી લાવવાનું, પછી દૂધ લાવવાનું, લાઇટ બિલ ભરવા જવાનું, ગેસનો બાટલો આવે તો એ જોવાનું. એમાં એવું છે ને, તમારા પપ્પાને ત્યાં નોકર હતા, તારી પહેલી સાસરીમાં પણ નોકર હતા, પણ અમારું ઘર તો છે ને બહુ સાધારણ ઘર છે. એટલે મમ્મી કાંઈ વાંધો નહીં, આ ઘરનું મોટું કે નાનું બધાય કામ હું કરી લઈ. પણ મમ્મી, માણસને ખાલી મોટા ઘર કે નોકર ચાકરની જરૂર નથી હોતી, એને થોડીક એની જિંદગીમાં પ્રેમ લાગણીની પણ જરૂર હોય છે. સમજી શકું છું બેટા, પ્રેમ લાગણી બધું સમજી શકું છું, પણ તું ચિંતા નહીં કર. ચલો હવે રડવાનું બંધ કર, અને આજથી જ આ ઘરની બધી જવાબદારી ઉપાડવાનું ચાલુ કર. હા, ચાલ હસતો. જો હસે છે તો કેવી સારી લાગે છે. અને હા મમ્મી, આજનો સાંજનો જમવાનો તો કાજલ જ બનાવશે. હા, સરસ મજાનું. અને તમને ખબર છે મને તો ચોખા ઘીના લાડવા બહુ ભાવે છે, તો તમે લાડવા તો જરૂર બનાવજો. હો, સારું, તો જા બહુને રૂમમાં લઈ જા. હા ચાલ કાજલ. 15 દિવસ પછી આવવા વાળું વાવાઝોડું અચાનક આવ્યું, અને મારા રવિને ખબર નથી કે આ છોકરી માટે મેં શું કામ હા પાડી છે.
કરોડપતિ બાપની એકની એક દીકરી છે એટલે કંઈ નહીં મળે તો કંઈ નહીં, પણ સુખ શાંતિ ને સો આરામ તો મળશે જ. આખી જિંદગી આ મિડલ ક્લાસ કરીને કાઢી નાખી છે, હવે હવે શાંતિથી જીવવા મળશે. કંઈ નહીં બેટા, પરણેલી તો પરણેલી, પણ લાવ્યો કરોડપતિની દીકરી. સર, મે આઈ કમિંગ? યસ, કમિંગ. સર, તમે ટેન્શનમાં? આઈ એમ સોરી, મારે આવું ના પૂછવું જોઈએ, પણ છોડ ને, હવે તો બસ આ ટેન્શન સાથે જીવવાનું છે. સર, તમે ખોટી ચિંતા કરો છો, લાઈફ છે, આવું બધું તો ચાલતું જ રહેવાનું, અને બધાના ઘરમાં નાના મોટા પ્રશ્નો તો હોય જ છે ને. હા, બધાની લાઈફમાં પ્રશ્નો તો હોય છે, પણ કોઈ જગ્યાએ જ આવો બનાવ બનતો હોય છે, જે મારા ઘરે બન્યો છે. મેં વિચાર પણ નહોતો કર્યો અને ખાલી ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે વાત અહીંયા સુધી પહોંચી જશે કે મારે એને ઘરની બહાર કાઢવી પડશે. સર, એમને એમનો જીવન સાથી મળી ગયો છે, એ એની લાઈફ જીવે છે, તો હવે તમે પણ આગળ વધી જાઓ, આ બધું ભૂલી જાઓ. મને ભૂલવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ બસ એક વાતની ચિંતા રહે છે. શું? મારી દીકરી, એનું શું કરું? સર, તમે પણ એક વ્યવસ્થિત પાત્ર ગોતો અને લગ્ન કરી લો. બસ જો એ વ્યક્તિ સમજદાર હશે ને, તો તમારી દીકરીને જરૂરથી સાચવશે અને તમારું માઇન્ડ પણ સેટ થઈ જશે. તારી વાત તો સાચી છે, વિચાર તો મને પણ એવો જ આવતો હતો, પણ મન ના પાડે છે, કારણ કે મારી દીકરી બહુ નાની છે અને હું કોઈ અજાણ્યા પાત્રને મારા ઘરમાં લાવીશ. કદાચ એ મારી સાથે તો સરખી રીતે રહેશે, પણ હું તો ઓફિસના કામથી લઈને સવારથી સાંજ સુધી ત્યાં જ રહેવાનો છું, અને ઘરે મારી દીકરી એની સાથે એકલી. ખબર નહીં હું ઘરે ના હોઉં ત્યારે એની સાથે શું કરશે. બસ એ વાતની જ મને ચિંતા થાય છે, એટલા માટે જ મેં માંડી વાળ્યું છે કે મારે કોઈ બીજા લગ્ન નથી કરવા. સર, તમારી વિચારધારણા ખોટી છે. જરૂરી નથી કે બધા સરખા જ હોય. મૂકવાવાળા છે ને, સગા હોય તો એ મૂકીને જતા જ રહે છે, અને જેને નિભાવવું છે ને, એ પારકા હોય ને તો એ નિભાવી જાણે છે. યાર, કહેવા શું માગે છે? હું કંઈ સમજ્યો નહીં. હા, કયા મોઢે કહેવાય નથી સમજાતું, પણ મારા ધ્યાનમાં એક પાત્ર છે, એટલે જે તમારી દીકરીને તમારા કરતાં પણ વધારે સાચવશે. આ કેવી વાત કરે છે તું? એવું તે કોણ છે જેને તું ઓળખે છે ને હું નથી ઓળખતો? જો મીરા, મને આ વાત શક્ય નથી લાગતી ખરેખર, અને મીરા તું કહે છે તો કદાચ માની લઉં કે એ પાત્ર સારું પણ હશે, અત્યારે મારી દીકરીને પ્રેમ પણ કરશે, પણ આગળ જતા જ્યારે એ મા બનશે અને એનું પોતાનું સંતાન થશે ત્યારે ત્યારે એ મારી દીકરીને તો પારકી જ ગણશે ને. સર, હું જેની વાત કરી રહી છું ને, એ બીજું કોઈ નહીં, હું મારી વાત કરું છું, અને તમે મને ખોટી આંકી રહ્યા છો. ખરેખર મને તમારી દીકરી પ્રત્યે બહુ લાગણી છે. મીરા, એટલે તું? હું તમને કહું સર, ઘણા ટાઈમથી હું તમારી સાથે જોડાયેલી છું વર્કને લઈને. તમે મનોમન મારા દિલમાં વસી ગયા છો, પણ તમે મેરિડ હતા ને એટલે હું ક્યારેય કંઈ બોલી જ નહીં, અને હાલાત અને સંજોગો અત્યારે એવા બન્યા છે કે ન છૂટકે હવે મારે બોલવું પડે એમ જ છે, નહીં તો તમે તમારો ઘર સંસાર ખોઈ બેઠા છો અને હું મારો પ્રેમ ખોઈ બેસીશ. મેં આ તો ક્યારેય વિચાર્યું જ નહોતું, અને હવે મારા બધા પ્રશ્નોનો જવાબ મને મળી ગયો, અને જો તું મારા ઘરમાં આવતી હોય તો મને પૂરો વિશ્વાસ છે કે મારી દીકરી અને મારું ઘર બંને સચવાઈ જશે. હા,
મીઠીની જવાબદારી હું લઉં છું કે એને ક્યારેય દુઃખ નહીં આપે. એમ છતાં મીરા, હજી તું એકવાર વિચાર કરી જો. જો મારે એક સંતાન છે અને તું તું કુંવારી છો, તું મારી સાથે લગ્ન કરીશ અને ઘરે આવીશ તો સમાજ વાતો કરશે, લોકો વાતો કરશે કે એના બોસ સાથે એને લગ્ન કરી લીધા. જરૂર આની સાથે કંઈ. સર, જો લગ્ન કર્યા પછી બીજે પ્રેમ કરવો ગુનો હોય ને, તો પ્રેમ કર્યા પછી બીજે લગ્ન કરવા પણ ગુનો જ છે. બસ, હું તમને પ્રેમ કરું છું, તમને ચાહું છું, અને આ મારો ફેસલો છે કે હું તમારી અને તમારી દીકરીની સાથે જ મારી જિંદગી કાઢવા માંગુ છું. મેં બહુ વિચારીને જ આ વાત તમને કરી છે. સારું મીરા, તે આજે મને ખરેખર ખૂબ જ મોટા ટેન્શનમાંથી બહાર કાઢ્યો છે. હા, હવે કાંઈ ટેન્શન લીધા વગર આગળ શું કરવાનું છે ને એ વિચાર. તારો આભાર કેવી રીતે વ્યક્ત કરું ને એ પણ નથી સમજાતું. એમાં આભારની કંઈ વાત નથી. આજે તમારું અને મારું બેનું સપનું પૂરું થયું છે. થેન્ક યુ. થેન્ક યુ. ચાલો હું જાઉં. મારાણી, આ શું કરો છો? મમ્મી, તમને દેખાય છે ને આખું છે કે કોડા? વારું છું. દેખાય છે, મને તો બધું દેખાય છે, પણ તું છે ને આંખથી આંધળી છે ને કાનથી બેરી છે. હા, આ છે ને આ ઝાડું આમ મરાય, આમ આમ, સમજી? આમ ઊભા ઊભા ના મરાય. લે પકડ. 8-8 વર્ષ થઈ ગયા ડફોડ જેવી ને, પણ એક કામ સરખું ના આવડ્યું મારા ઘરમાં કરતા. મમ્મી, ઓલરેડી છે ને તમારા ઘરમાં 8 વર્ષથી હું બધા કામ વ્યવસ્થિત કરું છું, પણ ખબર નહીં તમને ક્યારે મારું કામ સારું જ ન લાગ્યું. રોજ બસ મારા કામમાંથી પાણીમાંથી પૂરા કાઢવાનું કામ તમારું. હા હા, પાણીમાંથી પોરા કાઢતા જ મને આવડે છે ને, બાકી બધું તો તું બહુ સારું કામ કરે છે. હવે શાકભાજી લાવે છે ને એમાં એકલો નકરો સડો હોય છે, કપડાં ધોવે તો એમાં ભલી વાર નથી હોતો. અને રહી વાત કચરાની, તો કચરા વાર્તા તો શીખી જા. બાપના ઘરે કઈ નથી કર્યું એટલે એનો મતલબ એમ નહીં કે સાસરી માએ કઈ નહીં કરી હે. બસ મમ્મી બસ, જ્યારે હોય ત્યારે ખોટી રીતના ટક ટક ઝઘડો કરવો, ખીચાવું, માનસિક ટોર્ચર કરો, શું મજા આવે છે તમને આમાં? અરે જે ઘરની પરિસ્થિતિ છે ને એ મુજબ હું રહું છું. તમે જ મને કહો છો કે ખોટું પંખુ શાક નહીં લઈને આવવાનું, એટલે હું સસ્તો મોતીને લાવું છું. કપડામાં તમે મને એમ કહો છો એક મહિનો સુધી આટલો પાવડર આટલો સાબુ હલાવવાનું, એ પ્રમાણે ચલાવું છું. હું તો હું મારો છોકરો પણ એડજસ્ટ કરે છે તમારી સાથે. અને હાજી હા, ઉપકાર કરે છે ને તું અમારી પર, ઉપકાર કરે છે ને. આ 8-8 વર્ષથી તારા બાપે તો એક ફૂટી કોડી ના આપી. કરોડપતિ બાપની એકની એક દીકરી. હું ફોન કરીશ ને તો મારા પપ્પા 50 જોડી કપડાં મોકલશે. હું ફોન કરીશ ને તો મારા બાપા સોનું મોકલશે. અરે તારા બાપા તો એક પાણીનો ગ્લાસ મોકલે એમાંનો નથી, ભિખારી જેવો. બસ મમ્મી બસ, મારા પપ્પાને હું હજી પણ ફોન કરું તો ઘણું બધું મોકલે, પણ સવાલ ખાલી પ્રોપર્ટી અને પૈસાનો નથી હોતો. હું આ ઘરમાં વહુ છું તો મને વહુનો દરજો મળવો જોઈએ. આ ઘરમાં મારું માન સન્માન હોવું જોઈએ. ઓ બેન, તારું આ ઘરમાં માન સન્માન માન દરજ્જો બધું જ છે હો. અને તારી સાસુ સામે છે ને જીભડો ચલાવતા પહેલા વિચાર કર, નહીં તારા તારો જીભડો કચકચ 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 કાપી નાખીશ. યાદ રાખજે, આ તારું ડાચું છે ને વધારે ચલાવતી નહીં. એક તો પહેલા વરને છોડીને બીજું ઘર કર્યું છે, અને ઉપરથી બેનના રોપ તો જો. આપણે તો રૂપિયા આમ ઝાડ પર ઉગે છે, તોડ્યા લાવ્યા ને આપ્યું મારા દીકરાને. તમે તો જરાક શરમ કરો, આવડા છોકરા ઉપર ખોટી રીતના હાથ ઉપાડો છો. તમે મને જોઈને લગ્ન કર્યા છે કે મારા બાપની પ્રોપર્ટી અને બીજા નંબરની વાત? એ આ નાનું બાળક છે, અત્યારે આ જીદ ન કરે મારે આ લેવું છે ઓલું લેવું તો ક્યારે કરશે? અને તમને નહીં કહેતો કેને કહેશે? બસ હા, મારા દીકરા સામે આટલા ઊંચા અવાજે તો વાત જ નહીં કરવાની.
અને તારા બાપના ઘરે એટલું બધું છે તો તારા તારા દીકરાની જીત તું પણ પૂરી કર ને. આ મારો દીકરો તો આખી જિંદગી તારા બાપને ત્યાં નોકરી કરતો રહ્યો, પણ મળ્યું શું? એક ફેક્ટરી પણ તારા બાપે મારા દીકરાના નામે નથી કરી. હા, કાંઈ વાંધો નહીં. સવાલ મારા છોકરાની જીદનો છે ને, તો હું આજથી એની બધી જીત પૂરી કરીશ. હા, કાંઈ વાંધો નહીં. એના બાપમાં તેવળ ન હોય ને તો કાંઈ વાંધો નહીં. બાપમાં તેવળ નથી એમ કહે છે, મારા દીકરાને બોલે છે. હા, તું તારા બાપનું જો, એકની એક દીકરીને રજડતી મેલી દીધી છે, એક દિવસ પણ વિચાર નથી કર્યો, અને મારા દીકરાને ગમે તેમ બોલે છે. પછી જો મારા દીકરા વિશે કંઈ પણ બોલી છે ને તો તારું આ ડાચું છે ને જેટલું વાઈટ છે ને એટલું લાલ કરતા મને વાર નહીં લાગે, સમજી? ચાલ બેટા, આ લોકોના મોઢે લાગવું ને એટલે દિવસ બગાડવા બરાબર છે. અને જો હજુ પણ તારામાં અક્કલ હોય ને તો તારા બાપને કહેજે, વધારે નહીં પણ થોડું મારા દીકરાના નામે કરી દે, જેથી કરીને તને સુખના બે દિવસ જોવા મળે, સમજી? ડફોડ જેવી. ચાલ. ના મમ્મી ના, આ જન્મમાં કદાચ મરી પણ જાઉં ને તો તમારા દીકરાના નામે કે તમારા નામે કોઈ દિવસ કાઈ નહીં થવા દઉં. જે મારા પપ્પાની પ્રોપર્ટી છે ને એ તો મારા છોકરાના નામે જ થશે. હવે આસુડા પાડ્યા વગરની કામ બતાવ. અત્યારે સંબંધો એવા તૂટે છે તો મને એમ લાગે છે બંને નો વાક તો હોવો જોઈએ, કે બે તરફી તો થતું ન હોય આ વસ્તુ. જો સમાજમાં છે ને વ્યવહાર તૂટે, લગ્ન તૂટે, એવું બધું હવે તો આ સમાજની સિસ્ટમ પ્રમાણે આ બધું તો હાલવાનું છે, એમાં આપણે કાંઈ ઉપાધિ એટલી બધી કરવાની નહીં. એ તો વાત બરાબર, પણ આવું કેટલાક દી ચાલશે આવું બધું? અરે આ તો ચાલવાની તમે કરો છો, હું તો વધવાનું પ્રમાણ છે એમ કહો. પણ એકબીજાને સહનશીલતા જ નથી તો શું કરવાનું? બધાને ફેસિલિટી જોઈએ છે, નાના માણસો પસંદ નથી આવતા. હા, એ તો આપણા આપણા સમયમાં આવું બધું હતું, સમજાય? બધા એકબીજા લેટ ગો કરતા, ગમે એવું હોય ને. અરે પતિ અપંગ થઈ ગયો હોય, આખી જિંદગી ખબર છે મારે અપંગ થઈ ગયો અને મારે સહન કરવો પડશે, તો એ ઓલી એની પત્ની હસતા મોટે સહન કરી લીધી. અને અત્યારે તો થોડું કામ જરીક બોલાઈ ગયું ને ઊંચા અવાજે, તો એમ કહી દે મારી સામે કેમ બોલો, મારે તારી જિંદગી નથી કાઢવી. લો નથી કાઢવી, લ્યો. હવે આ તમે કયો એમ જ છે, સહન શક્તિ નથી અત્યારે કોઈનામાં, જરા પણ નથી, જો ને. હા, અને આ બધું ઓલું કહેતા, આ બધું પશ્ચિમી સંસ્કૃતિના હિસાબે આ બધું થાય છે, એનું અનુકરણ કરવા જાવી આપણે એટલે એવું થાય. સાદી વસ્તુ તો છે નહીં, બરાબર છે. પેલા આપણે ચા આપતા, નાળિયેર નું પાણી આપતા, લીંબુ પાણી આપતા, એવું બધું આપતા, હવે એ બધું હોય ગયું છે. એટલે તો સમય જેમ પરિવર્તન થાય એમ આ બધા દૂષણો આવતા જવાના છે, એટલે એ બધું આપણે સહન કરવા માટે આપણે આપણા મનને મજબૂત કરવું પડશે. કાલ હવારે સમાજમાં આ ઘટના બની, કાલ હવારે આપણી ઘરે હોત ને ઘટના બને, બરાબર બનવાની છે. પછી જો આપણી ઘરે આવી ઘટના બને અને આપણે આમ આઘાત થઈ જાય કે ઓહો હવે તો આ મિરા જેવું થયું અને મરવાનું પગલું ભરવી અને એવા વિચાર કરવી ને એની બદલા પહેલેથી મન મજબૂત કરી લેવું, સહન તો કરવું જ પડશે કોઈ પણ સંજોગોમાં. અને અત્યારે આ સમયમાં આ સમાજમાં જે માણસ સમાજની હારે પરિવર્તન કરે ને નાનો થયો છે મજા આવી? હા પપ્પા, બહુ મજા આવી.
એને તો મજા જ આવે ને, એને ક્યાં કંટાળો આવે છે? પછી ઘરે જઈને મારે કામ કરવાનું હોય એટલે કંટાળો તો મને આવે. અને આમ પણ મને મમ્મી સાથે હોય ને એટલે મજા જ આવે. અરે વાહ, પપ્પા બહાર ફરવા લઈ જાય તો પપ્પાને થેન્ક યુ કહેવાના બદલે મમ્મીના વખાણ થાય છે, આ સારું કહેવાય નહીં? પપ્પા તમે તો ઓફિસે જાવ છો, મમ્મી જ આખો દિવસ મારું ધ્યાન રાખે છે. હા ભાઈ, એ વાત પણ સાચી છે, આખો દિવસ મમ્મી સાથે રહેવાનું હોય એટલે મમ્મીના થોડાક વખાણ તો કરવા પડે ને. બાકી મને ખબર છે, મારી દીકરી તો મારા જ વખાણ કરતી હોય. પપ્પા હવે હું આમ પાણી પીને આવું. હા હા, ધ્યાન રાખજે. જોઈને બેટા. હા આદિ, આમને આમ કરતા કરતા 8 વર્ષ નીકળી ગયા. દર્શના કેવડી મોટી થઈ ગઈ. હા સાચી વાત છે, સમય કેમ પસાર થઈ ગયો ને એ ખબર જ ના પડી. હા અને હમણાં મારી દીકરી બહુ મોટી થઈ જશે અને સાસરે પણ જતી રહેશે અને પછી આપણે બે ફરીથી એકલા. હા, કારણ કે જેના માટે મેં સહારો ગોત્યો હતો હવે એ સહારો જ જતો રહેશે. પણ હા મીરા, થેન્ક યુ. જો તું મારી લાઈફમાં ન આવી હોત તો ખબર નહીં આ બધો સમય હું કેમ પસાર કરત. આદિ, ઘણી વખત છે ને આપણા લીધેલા ફેસલા ખોટા હોઈ શકે પણ હર વખત નહીં. ભગવાને કંઈક સારું ધાર્યું હશે ને તો આપણે બે ભેગા થઈ ગયા, આપણે લગ્ન કરી લીધા અને આપણી દીકરી મોટી પણ થઈ ગઈ. હવે એ બધું છોડો, આ થેન્ક યુ છે ને એ થેન્ક યુ નથી જોતું. એક કામ કરજો, આ વખત સેલેરી આવે ને તો એક સોનાની રિંગ લઈ આવજો. રોજ રોજ ખોટું ખોટું થેન્ક યુ નહીં કહેવાનું ને તમારે. બરોબર, તો મેડમને સોનાની રિંગ જોઈતી છે એમ ને? યસ. અચ્છા, બીજું કંઈ? ના, બીજું તો કંઈ નહીં, જોતું હશે ને તો કહી દઈશ પણ અત્યારે નહીં. ના ના, એટલે મારું કહેવાનું એમ છે કે તને નથી લાગતું કે આ ટીંગલી હવે મોટી થઈ ગઈ છે? કાલ તે જ કીધું ને, કાલ સવારે સાસરે જતી રહેશે તો આપણે બંને એકલા થઈ જશું તો ઘરમાં કોઈ. આદિ, હવે આપણે ઘરે જવાનું શું છે? હા, પાણી પીને આવે એની વાત છે, બીજું શું. એ છે ને, પાણી પીવા ગઈ છે પણ ત્યાં રમતે ચડી જશે. પપ્પા હું આવી ગઈ. હવે ઘરે નથી જવું, ચાલો. હા તો ચાલો, તારી જ રાહ જોતા હતા. જવું છે ને? હજી રમવું હોય ને તો થોડી વાર રમી લેજે પણ ઘરે જઈને મને કીધું છે ને કે મને કંટાળો આવે છે બહાર રમવા જવું છે તો બાપ દીકરી બેયનો વારો છે. અરે એમાં મારો શું વારો છે, હવે રમવા જવાનું એ કહીને વારો મારો પડે? હાસ તો તમે પણ છે ને સાથે સાથે ચડી જ બેસો છો. હા હા, થોડી વાર રમ્યો પછી હોમવર્ક કરી લેજે. હા તો હવે છોકરાઓ નાની ઉંમરમાં નહીં રમે તો ક્યારે મારી જેવડા થઈને રમશે? હા તો કઈ વાંધો નહીં, આજે દશુ રમવા જશે ને એટલે ધોકો છે ને દશુને નહીં પપ્પાને પડશે. અરે દસુ આજે જતી નહીં ભાઈ, આજે તારું બધું હોમવર્ક બતાવી દેજે, આજે આપણે બહાર બહુ ફેર્યા છીએ હવે કાલે જજે. હા ને, ચાલો મમ્મી જલ્દી, હવે બા આપણા ઘરે વાટ જોતા હશે. હા બેટા ચાલ. નાના, અરે મારો દીકરો આવ્યો, મારો દીકરો આવ્યો. પપ્પા કેમ છે તમારી તબિયત? અરે સારામ સર્વા બેટા, કેમ છે તારે? મને તો સારું છે પણ તમે હમણાં 2 મહિનાથી આ કામ બાર બહુ છે ને દૂર દૂર કરો છો ને એટલે દીકરીની ખબર પૂછવા આવતા નથી શું કરું છું ને શું નહીં. અરે પણ બેટા, મારે આ કામના લીધે બહાર તો જવું પડે ને. પપ્પા મને ખબર છે કે તમારે સુરત, બોમ્બે, દિલ્હી ઘણા બધા બિઝનેસ કામ માટે જવાનું હોય પણ 15 દિવસે મહિને દિવસે એકવાર તો મારી ખબર પૂછો. અરે પણ તને શું કઈ તકલીફ થોડી છે, મને ખબર જ હોય મારી દીકરીને કઈ તકલીફ હોય તો મને ખબર પડી જ જાય. ના પપ્પા ના, તમને જેવું દેખાય છે ને એવું કાંઈ જ નથી હવે. એટલે શું થયું છે? જે હોય મને વાત કર. પપ્પા મારા ઘરમાં મારા સાસુ રોજ ટક ટક કરે છે, રોજ મને સંભળાવે છે કે તારા પપ્પા પાસે આટલી બધી પ્રોપર્ટી હોવા છતાં એક પ્રોપર્ટી કે એક બિઝનેસમાંથી એક ફેક્ટરી મારા છોકરાના નામે નથી કરી અને મારો છોકરો કાંઈ પણ માંગે તો એના પપ્પા એને મારે, મારી સાસુ એનો પક્ષ લે. હવે આ છોકરો અત્યારે જીદ ન કરે તો ક્યારે કરશે? એટલે આપ મેં જે મિલકત કરી, મારી મહેનતથી જે મિલકત કરી છે હું એમણામ એના દીકરાના નામે કરી દઉં, એમનું કહેવાનું છે? હા પપ્પા, અને પપ્પા માનું છું આપણી પાસે 4 ફેક્ટરી છે
કદાચ એમાંથી એક ફેક્ટરી આના બાપને આપી દીધો તોય મને કોઈ વાંધો નથી, કેમ કે ગમે એમ તો એ અત્યારે મારા ઘરવાળા છે. પણ પપ્પા, એ લોકો એ વસ્તુને લાયક જ નથી. એ આપણા બાળકની જો જીદ ન સમજી શકતા હોય બીજું તો શું સમજશે? અને મેં એ લોકો ભેગી આટલા વર્ષ એટલે કાઢી નાખ્યા કે મારું પહેલું ઘર. દીકરા, આ તો તારા જીદને લીધે મેં તને આ પાડી બીજે લગ્ન કરવાની. બાકી આ તારો બાપ હજી જીવે છે અને તારી સાસુને કહી દેજે કે હું કોઈ ભિખારીના નામે કાંઈ મારી મિલકત ન કરી દઉં. જો ત્યાં ન પૂછાતું હોય ને તો તમે તારે તું મારી ઘરે વહી જાય. આપણે આ ઘણું છે. પપ્પા, એ મને ખબર છે. હું તમારા આવીશ તો મને અને વીરુને ક્યારે પણ કોઈ દુઃખ નહીં આવે. પણ આજે જેમ મને માં અને બાપ બેનો પ્રેમ જોતો હતો ને જ્યારે હું સાવ નાની હતી ને મારા મમ્મી જતા રહ્યા ને, એમાં જે હું મારા વીરુનું વિચારું છું કે આને માં અને બાપ બંનેનો પ્રેમ જોતો હોય ભલે એનો બાપ એને ખીજાશે, મારશે, કૂટશે, પણ એને ક્યારેક દયા પણ આવશે, કેમ કે એનો છોકરો છે. એટલે હું ઘર છોડીને નથી આવવા માંગતી. પણ પપ્પા, મારી એક જીદ છે હવે કે મારા વીરુનો સ્કૂલનો ખર્ચો, જીદનો ખર્ચો, હરવા ફરવાનો ખર્ચો કે એના કાંઈ પણ ખર્ચા થશે નહીં તમારે કરવા પડશે આજથી. અરે એનો બધો ખર્ચો હું આપીશ તમ તારે. એમાં તું જરી કે ગભરાતી નહીં, જરી કે મૂંઝાતી નહીં. તારે જે જરૂર પડે ને એ મારી પાસે માગી લેજે. હા પપ્પા, અને બીજું એ કહું છું કે એક બે દિવસમાં તમે ગમે ત્યારે ફ્રી થાવ ને ત્યારે એકવાર મારા ઘરે આવજો, મારા સાસુ અને આના બાપ સાથે વાત કરવા. અરે હું એની વાત કરીશ ને તો એને જેલના સળિયા ગણવા પડશે, એ સમજાશે હું એના મનમાં. પપ્પા, આપણે જેલના સળિયા નથી ગણાવા, ખાલી શાંતિથી તમારી ભાષામાં બે શબ્દ એમને કહી દેજો, એ સમજી જશે. આ તો હું તારી ખુશી માટે એવો હું નિષ્ઠુર નથી થતો. જો હું નિષ્ઠુર થાવ અને જો મારી જાત ઉપર આવી જાવ ને તો એને બહુ ભારે પડે હો. પપ્પા, આપણે એવું નથી કરવું. તમે ખાલી આવી અને તમારી ભાષામાં મારી સાસુ ને નાના બાપને બે શબ્દ કહેશો ને તો પણ એ સમજી જશે. એટલામાં મારી સાસુ ડરી જશે ભલે મારા સામે ગમે એટલો પાવર કરતી હોય. કઈ વાંધો નહીં, હું તારી ઘરે આવીશ અને એને પહેલા સમજાવીશ. જો એ સમજાવતા ન મને ને તો પછી મારા જેવો ખરાબ કોઈ નથી. ભલે પપ્પા, હવે અત્યારે હું જાઉં છું. હું અહીંયા આવી છું ને કંઈ નથી આવી, હું વીરુને ચોકલેટ લઈ દેવાનું કહીને બાનું દઈને તમને મળવા આવી છું. તારે ત્યાં જવાની જરૂર જ નહોતી, પણ હવે તારું હવે એ તો વાત જે વહી ગઈ એનું તો હવે યાદ કરીને શું કામનું. કાંઈ વાંધો નહીં પપ્પા, અત્યારે હું જાઉં છું, મારે થોડુંક મોડું થાય છે અને બે દિવસ પછી તમે આવવાનું ભૂલતા નહીં. વાંધો નહીં, ચોક્કસ આવ્યો. ચાલ બેટા. એટલું બધું દુઃખ છે મારી દીકરીને મને ખબર નહીં. મારે એની ઘરે જવું જ પડશે. અરે પણ બે દિવસની હું કામ રાહ છું, આજે જ ન જાઉં? મને તો હવે તો ખબર પડી ગઈ, આ તો ખબર નહોતી એટલે હું બેઠો રહ્યો હતો. આજે જ જવા દે. દશુ, 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 સુઈ જામાં ને બેટા, કાલે પરીક્ષા છે, આજનો દિવસ વાંચી લે ને બેટા. મને બહુ નિંદ્ર આવે છે. બેટા, મને ખબર છે કે તું થાકી ગઈ છે, પણ બસ થોડીક વાર પછી તું સુઈ જઈશ ને તો વાંધો નહીં. આમ પણ હવે થોડું જ રહ્યું છે વાંચવાનું આજનો દિવસ. બેટા જાગીશ ને. દશુ, હું તને શું કહું છું, જો તારા પપ્પાનું અને મારું બહુ મોટું સપનું છે. અમે તને લાઈફમાં બહુ આગળ વધતા જોવા ઈચ્છીએ છીએ. તું અમારું સપનું પૂરું કરીશ ને બેટા? હા મમ્મી, હું જાગીને બધું જ વાંચી નાખીશ. અને જે સુવામાં રહી છે ને એના સપના કોઈ દી સાકાર નથી થતા, જે જાગે છે ને અને વાંચે છે તેના જ સપના સાકાર થાય છે. અરે વાહ મારો દીકરો, તું તો બહુ હોશિયાર છે. હું તો ખાલી ખોટી તારી ચિંતા કરતી હોઉં છું. બસ અત્યારે તારી વિચારધારણા છે ને હર હંમેશ તું આવી જ રહેજે, એટલે તું જલ્દીથી આગળ વધી જઈશ. પાક્કું ને? પાક્કું મમ્મી. તારું જે સપનું હોય ને એ તારે પૂરું કરવાનું છે. પણ હમણાં તે જેમ કીધું એમ એમને માટે શું કરવું પડે? શું કરવું પડે? સપના જોવા પડે અને સપનાને સાકાર કરવા શું કરવાનું? વાંચવું પડે. વાંચવું પડે.
ખાલી વાંચવું પડે કે બહુ મહેનત કરવી પડે? ખૂબ જ મહેનત કરવી પડે. હા, તમારો દીકરો કરશે ને? હા બા, ચોક્કસ કરે. અને સાચું કહું બેટા, મને તારી આંખમાં તારું સપનું સાકાર થતું દેખાય છે. મને ખબર છે કે મારી ઢીંગલી ચોક્કસ ખૂબ મહેનત કરશે અને એક દિવસ બધાનું નામ રોશન કરશે. હા બા, જરૂર કરીશ. મારા આશીર્વાદ છે. બસ મારી આંખ બંધ થાય ને એ પહેલા મારો દીકરો નામ રોશન કરશે. બા, તમે આવું શું કામ બોલો છો? હા બા, તમે આવું શું કામ બોલો છો? હજી તો તમારે અમારી સાથે બહુ રહેવાનું છે. દર્શના મોટી થશે, એનું સપનું પૂરું થઈ જશે, તમારે આ બધું જોઈને જવાનું છે. એમને અમે તમને ક્યાંય નહીં જવા દઈએ. પાક્કું ને? પાક્કું. હા બેટા, મારી પણ એવી જ ઈચ્છા છે કે મારી ઢીંગલી મોટી થઈને નામ રોશન કરે, મોટી અફસર બને અને ચાંદ સિતારો પર જાય. પછી ભલે મારી આંખ બંધ થઈ જાય, મારે તને ત્યાં જોવી છે. જઈશ ને? હા બા, જઈશ. બા, તમે નબળા ન પડો. તમને જોઈએ ને તો અમને પણ દુઃખ થાય. ચલો એ બધું છોડો અને હવે દશું તું વાંચવામાં ધ્યાન દે, હું થોડી જ વારમાં આવું છું. ઠીક છે ને? ચલો બા. જો બેટા, તારી મમ્મીએ તારા માટે બહુ મોટું સપનું જોયું છે અને હું પણ એવું ઈચ્છું છું કે તું ખૂબ ભણે, ખૂબ મહેનત કરી. અને એક વાત કહું જે તારા મમ્મીને પણ નથી ખબર. શું બા, એવી તે કઈ વાત છે કે મમ્મીને નથી ખબર? જો બેટા, મને ખબર છે તારી મમ્મીએ તારા માટે જે સપનું જોયું છે, તને જે મંજિલે પહોંચાડવાની છે, એ મંજિલે પહોંચવા માટે બહુ બધા રૂપિયા જોઈએ, બહુ બધા રૂપિયા જોઈએ. કદાચ એટલા રૂપિયા તારી મમ્મી પાસે નહીં હોય, પણ તું ચિંતા નહીં કરતી. મેં તારા માટે, તું નાની હતી ને ત્યારથી પૈસા ભેગા કર્યા છે, ઘણા બધા રૂપિયા ભેગા કર્યા છે. બસ ફક્ત ને ફક્ત તું ભણવામાં ધ્યાન આપ. જેટલો પણ રૂપિયો ખર્ચવો પડશે ને, હા તારી બા બધો રૂપિયો તને આપી દેશે, પણ હું તને તારી મંજિલે પહોંચાડીને જ રહીશ. બસ પૈસો મારો અને મહેનત તારી, પછી જોઉં છું કે તને મંજિલ કેમ નથી મળતી. પણ એક વાત ધ્યાન રાખજે, દિવસે દિવસે તું મોટી થતી જાય છે, તને ઘણા એવા મિત્રો મળશે જે તને ખરાબ રસ્તે, ખોટા માર્ગે તને વાળવાનો પ્રયત્ન કરશે. એ રસ્તો બહુ સહેલો હશે, કદાચ પગ લપસી પણ જાય, પણ તારા મગજમાં આ સપનાને આકાર લેવા દેજે. એવા કોઈ સંગતમાં ને કોઈ મિત્રોમાં તું નહીં પડતી જે તને તારી મંજિલે જવા માટે કાંટાની જેમ રસ્તામાં ઊભા હોય. જીવનમાં હંમેશા બે રસ્તા મળે છે, એક સાચો સારો અને બીજો ખરાબ. ખરાબ રસ્તો હંમેશા સહેલો હોય છે અને સાચા રસ્તા પર હંમેશા મુશ્કેલી આવે છે. મને ખબર છે કે મારી દીકરીના સંસ્કાર એવા છે, ખોટે રસ્તે ક્યારેય નહીં જાય. બસ હવે આ બધું તારા પર છે, તારે કેવા મિત્રો બનાવવા, કેવો રસ્તો પસંદ કરવો, બાકી બધું હું જોઈ લઈશ. મારો દીકરો.
પપ્પા તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આવો હું આંકડો છો શું? મારી દીકરીને એટલું બધું દુઃખ, અને ઓલો તમારો દીકરો છે એની જરાય કે ઈચ્છા નહીં પૂરી કરવાની, કેવો બાપ છો તમે? અરે પપ્પા તમે શું બોલો છો, આવું કઈ નથી. તમને આવું કોણે કીધું? કઈ નથી એટલે હું મારી દીકરી ખોટું બોલે છે? અચ્છા તો તમને તમારી દીકરીએ ચડાવે એમને? હવે ચડાવવા નહીં, જે છે ને હકીકત કીધું છે. ચડાવવા એને કહેવાય જે ન હોય, અને કીધું હોય ને એને ચડાવવા કહેવાય. લગ્ન કરવી ને એટલે પત્ની અને બાળકો પરિવાર એ બધાની જવાબદારી આપણી હોય, બધી ઈચ્છા એની આપણે પૂરી કરવાની હોય. અરે પપ્પા તમે સમજો છો એવું કાંઈ નથી. અને એવા બધા જો શોખ પૂરા કરવા હોય, કોઈના નામની મિલકત આપણા નામે કરવી હોય ને, તો એની માટે જો કાંટામાં બળ હોવો જોઈએ, આપણામાં વિશ્વાસ હોવો જોઈએ. બીજાની પરભારી મિલકત એમ ન કહે, મારા નામે કરી દે. અરે પપ્પા તમે શું બોલો છો, તમને ભાન તો છે ને? ભાન તમને છે કે મને છે? અત્યારે કીધું મને ભાન નહોતું, એટલે મારે એમ કે મારી દીકરી સુખી હશે. પણ આ તો મારી દીકરીએ ખુદ મને હામે આવીને કીધું ને, ત્યારે મને બધી ખબર પડી વાતની. હું હાથ છે હાથ કાપી નાખો ને, બીજાની પરભારી મિલકત પોતાના નામે કરાવી છે તો શરમ આવી જોવે. માગતા તમે તો ન સમજો હાલો, પણ તમારી મમ્મી ન સમજે ક્યાં સહી? અરે પપ્પા એ તો સત્સંગમાં ગયા છે. અરે એને સત્સંગ કરવાની જરૂર નથી. પેલા આપણે ઘરમાં આપણે કોઈની બીજાની દીકરી હોય ને એને હાચવી ને તો સત્સંગની જરૂર નથી. માણસ જો હરખી રીતે રહે ને તો એને કાંઈ કોઈની જરૂર નથી. સત્સંગમાં કહે છે ઘર હાસવતા આવડતું નથી. અને આ મારા શબ્દો યાદ રાખજો, હું છે ને હારો છું ને ત્યાં લગી જ હારો છું. ખરાબ જ થાય ને હું મારી દીકરીને લઈ જાય, અને તમને મારા દીકરા બે ને હું જેલમાં પુરાઈ દઈ. કોઈ થી કરિયાવરની વાત નહીં કરતા મારી દીકરી આગળ. ના પપ્પા તમે એવું કઈ ના કરતા, અમે હવે ધ્યાન રાખીશું. કઈ નહીં કેવી કાજલ ને, હું મારી દીકરીને અને મારા દીકરાને બે ને લઈ જાય. હા પપ્પા હવે હું જાઉં છું, આ મારી છેલ્લી હમસેટ છે. આ ધમકી કે નોટિસ જે તમારે સમજવું એ સમજી લેજો. હા પપ્પા. આદિત્યની ફેસબુક માં આ તમારી દર્શના ના ફોટા લાગે છે, કેટલી મસ્ત લાગે છે. આવડે મોટી થઈ ગઈ મારી દીકરી, આટલી બધી. હવે તો આને જોઈને મારાથી રહેવાતું પણ નથી. એક કામ કરું, હું જાઉં અને દર્શનાને તેડી આવું. હા હું જઈને એને તેડી આવું, હું એની માં છું, મને કોણ રોકી શકે. હા હાલ કાજલ હાલ, હવે તારે હિંમત કરવી જ પડશે દર્શનાને તેડવાની. બેટા શું કરે? વાંચું છું આંટી. ક્યાં હતા તારા પપ્પા દાદી બધા ક્યાં ગયા છે? મારા પપ્પા ઓફિસે ગયા છે અને દાદી અંદર કામ કરતા હશે. તમારે કઈ કામ છે આંટી? બેટા હું આંટી નથી, હું છે ને તારી મમ્મી છું. તને કોઈ કીધું નથી આ ઘરમાં? મારા મમ્મી તો અંદર છે. શું કીધું? મારા મમ્મી તો અંદર છે, પણ તમે કોણ છો આંટી? બેટા તને કેટલી વાર કહું, તારી કોઈ મમ્મી નથી, તારી મમ્મી હું છું. તને કોઈ આ ઘરમાં કીધું નથી, મને પણ નથી સમજાતું. કઈ વાંધો નહીં, હવે મારી દીકરીને સમજાઈ જશે. હવે આમ જો તારે મારી જોડે આવવાનું છે, આપણા ઘરે રહેવાનું છે, અને પછી તને બધી ખબર પડી જશે કે હું તારી મમ્મી છું. હે? અરે પણ આંટી તમારે કઈ ભૂલ થાય છે, મારા મમ્મી તો અંદર છે. મમ્મી દાદી મમ્મી. કોણ છે દર્શના? તમે કોણ? હું છે ને આની માં છું, તું કોણ છો? માં? હા. ઓ કાજલ છે તું? હા. માં? માં કોને કહેવાય છે? માં શબ્દનો અર્થ ખબર છે તને? જ્યારે છોકરી નાની હતી ને તો રંગરલિયા કરવા ભાગી ગઈ, અને હવે છોકરી મોટી થઈ ગઈ છે, સચવાય એમ છે, એટલે પાછી આવી છે. ઓ જસ્ટ શટ અપ. જ્યાં સુધી તને કઈ વાતની ખબર ના હોય ને ત્યાં સુધી કોઈ ઉપર બ્લેમ જ ના નખાય. મારી દીકરીને છે ને હું મૂકી નથી ગયા ઘરમાંથી. આ લોકોએ મારી દીકરી મારી પાસે જે જટી લીધી હતી, અને આજે હવે દિવસ આવી ગયો છે કે મારી દીકરીને હું લઈ જઈશ. અને બીજી વાત,
હું શું કરું છું શું નહીં ને એ તારે મને કહેવાની જરૂર નથી. એક્સક્યુઝ મી, હું એની માં છું, આ ઘરની પત્ની છું, હું આદિત્યની પત્ની છું, સમજી ગઈ ને? અત્યારે તું મારા ઘરમાં ઊભીને આ બધું બોલી રહી છે. અને બીજી વાત, તને છોકરીની એટલી બધી જ પડી હોત ને, લડાઈ કરવી હોત ને તો ત્યારે જ કરવાની હતી. હવે આટલા વર્ષે શું કામ જાગી છે તું? એ મારો પ્રશ્ન છે, એ મને કહેવાની તું કોણ? અને હશે તું આ ઘરની માલકીન, હશે આદિત્યની પત્ની પણ છોકરી છે ને એ મારી છે, જન્મ મેં એને આપ્યો છે. તે નહીં, છોકરી છે ને તારી એકની નથી, સમજી ગઈ ને? આદિત્યની દીકરી છે, આદિત્યનું લોહી છે. આજ સુધી મેં મારી દીકરીને મોટી કરી છે અને બસ દીકરી મોટી થઈ ગઈ ને એટલે હક લેવા આવી ગઈ છે. જો મને તારાથી કોઈ દુશ્મની નથી, મારે તારાથી કંઈ જ લેવા દેવા નથી, પણ મહેરબાની કરીને દર્શના સિવાય જે વાત કરવી હોય ને એ તું કરી શકે છે. જો સાંભળ, તું જે હોય તે, મારે પણ તારી સાથે કોઈ દુશ્મની નથી, તારી સાથે કોઈ પણ લેવા દેવા નથી. દર્શના છે ને મારી દીકરી છે, મેં જન્મ આપ્યો છે, એટલે એ વાત તું ભૂલી જા કે તું એની માં છો. અને જો એટલો જ બધો તને નાના બાળકોનો શોખ હોય ને તો તું નવા બાળકને જન્મ આપી દે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? સમજાણું કે નહીં? તે તો આપી દીધો હશે ને. નહીં, કેવું છે, એક બાળક ના સચવાય ને તો બીજા લગ્ન કરી લેવાના, બીજું બાળક કરી લેવાનું. આ તો રમત છે ને, આ બધી રમત નથી થતી અહીંયા. મેં દર્શના માટે જ આ ઘરમાં પગ મૂક્યો હતો અને એની માં થઈને મેં લગ્ન કર્યા છે, બીજા બાળકને જણવા માટે નહીં. ઓ પ્લીઝ, આ બધા નાટક, આ સંસ્કારની પૂતળી, આ બધું છે ને ઓલા આદિત્ય સામે અને તારી સાસુ સામે કરજે નાટક, એ લોકો માની જશે. હું નહીં, તું આ ઘરમાં છે ને ફક્ત પ્રોપર્ટી જોઈને આવી છો, અને તારે માં બનવું હોત ને તો આટલા વર્ષમાં બની જ ગયું હોત. આ બધા નાટક મારે તારા નથી જોવા, હું છે ને મારી છોકરીને અહીંથી લેવા આવી છું, અને તારાથી જે થાય ને એ તું કરી લેજે. ઓકે, બોલી લીધું. હવે હું બોલું કે તું જ બકબક કર્યા કરીશ? સારું થયું, સારું થયું કે આદિત્ય તને મૂકી દીધી, તું આ ઘરને લાયક છે જ નહીં, તારામાં સંસ્કાર જેવી કોઈ વસ્તુ છે જ નહીં. તને ખબર છે તું જેના ઘરમાં ઊભી છે ને એના વિશે જ અનાપ શનાપ બોલી રહી છે તું? ઓ પ્લીઝ, તારે છે ને મને સલાહ સૂચન દેવાની જરૂર નથી, હું ક્યાં ઊભી છું, શું બોલું શું નહીં મને બધી ખબર છે. તું છે ને એક ભિખારીની દીકરી છો ને, આ ઘરમાં મિલકત જોઈને આવી છો. બાય ધ વે, મને તારામાં 5% પણ ઇન્ટરેસ્ટ નથી, આ છોકરી છે ને મારી છે. ઓ આંટી, તમને મારા પર એટલો જ બધો પ્રેમ હોત ને તો તમે મને પહેલા મૂકીને ના વાગ્યા હોત. બરાબર છે, સમજી લીધું ને, જેને તું મૂકીને ગઈ હતી ને હવે એ જ તને જવાબ આપી રહી છે. અરે મારો બાપ ભિખારી હતો ને, પણ મેં છે ને એક ભાવમાંથી બે ભાવ ના કર્યા, જેના ઘરમાં બેઠી ને એને છેક સુધી પાલવીને જાણી, સમજી ગઈ ને? પ્લીઝ, તું જે હોય તારો બાપ જોયો, મને એમાં ઇન્ટરેસ્ટ નથી યાર, શાંતિ રાખ. આ છે ને નાનું બાળક છે, એની જેવી તું આંખોમાં પટ્ટી પહેરાવીશ ને, 5% પ્રેમ આપીશ તો એ નાનું બાળક છે, એને એ જ સારું લાગે. એટલે મારી દીકરી છે ને હજી નાદાન છે, એને ખબર ના પડે એની માં કોણ છે, આ દીકરી મારી છે. કોણે કહ્યું કે એ દીકરી તારી છે? અને તારી હિંમત કેમ થઈ અમારા ઘરમાં આવવાની? નીકળી જા મારા ઘરમાંથી. હોય જાય, હું આ ઘરમાં રોકાવા નથી આવી, મારે આ ઘરમાં પગ મૂકવાનો જરાય રસ નથી, પણ હું મારી દીકરીને લેવા આવી છું અને આજે મારે એ જ જોવું છે કે મારી દીકરીને આ ઘરમાંથી લઈ જવા માટે મને કોણ રોકે છે. હું રોકીશ. આટલા વર્ષ સુધી તને તારી દીકરીની એક વાર પણ યાદ ના આવી અને આજે અચાનક તારી દીકરી પ્રત્યે આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો, સમજાતું નથી કઈ. એક રાત કે દિવસ એવા નહીં ગયા હોય કે મને મારી દીકરીની યાદ ના આવી હોય, પણ હવે બસ મારી દીકરીની નોખા કરવા વાળા તમે જ છો. હવે ખોટા પીલુડા પાડવાના બંધ કર અને મારા ઘરમાંથી બહાર નીકળ. વાતો કરે છે, મારી દીકરીની એક દિવસ પણ એવો નહીં ગયો હોય જ્યારે યાદ ના આવી હોય. અરે તને યાદ આવતી હોત ને તો તું અહીંયા સીધી રીતે રહી હોત, પણ એવું તો તારે કરવું નહોતું. જો આદિ, મારે તમારી સાથે કોઈ લપનત કરી, મારું ફક્ત એક જ રીઝન છે, મારી છોકરીને અહીંયાથી લઈ જાઓ. તમે મને પ્રેમથી આપશો કે પછી મારા પપ્પાને ફોન કરીને લીગલી કાર્યવાહી કરીને મારી દીકરીને હું લઈ જાઉં? આદિ, કાર્યવાહી છોકરી માટે થઈ રહી છે કે પછી પ્રોપર્ટી જોઈને મેડમ પાછા આવ્યા છે? ઓ પ્લીઝ, તને ખબર છે મારી પાસે કેટલી પ્રોપર્ટી છે? આ જે બંગલો છે ને એવા મારી પાસે 4 બંગલા છે, અને એની ખબર જ છે મારા પપ્પાને કેટલી પ્રોપર્ટી છે. એટલે તું પ્રોપર્ટીનું છે ને તારી પાસે રાખ, ભૂખ તને છે પ્રોપર્ટીની તું રાખ. હા, એને છે ભૂખ છે, એ રાખશે, તને તો ભૂખ નથી ને? ના, અચાનક તને દીકરીની ભૂખ ક્યાંથી જાગી એ જરા સમજાતું નથી. અને તારે જો કોર્ટ પર ચડવું હોય ને તો કઈ વાંધો નહીં, જા કોર્ટના પગથિયા ગણવાનું ચાલુ કર, હું પણ જોઈ લઉં છું કે મારી દીકરીને તું કેવી રીતે તારી દીકરી સાબિત કરે છો. આદિ, મારા ખ્યાલથી તમને બંનેને ખબર હોવી જ જોઈએ કે છોકરી
સમજણી થાય ત્યારે એ જ ડિસિઝન લઈ શકે કે મા સાથે રહેશે કે પપ્પા સાથે. અને મારી છોકરી માનું છું કે તમારા બંને સાથે રહી છે, પણ જો એક મહિનો એની મા સાથે રહેશે ને તો એને ખબર પડી જશે સગીમાં કોણ અને પારકીમાં કોણ. એટલે મારે તમારી બે સાથે લાંબી માથાકૂટ કરવાનો કોઈ મતલબ નથી અને મારે કરવી પણ નથી. તમારે બંનેને હવે લીગલી છોકરી તમારી પાસે જોતી હોય ને તો બંને મને કોર્ટમાં મળજો, ઓકે? અને મારી છોકરીને હું લઈને જાઉં છું, હું જોઉં છું મને કોણ રોકે છે. કાજલ, કાજલ, દર્શના, કાજલ, કાજલ કરી રહી છે. કાજલ, કાજલ, દર્શના, આદિ, આદિ, આ શું છે? આટલા વર્ષ સુધી મારી દીકરી મારી પાસે રહી અને અચાનક અચાનક એની માં જાગી ગઈ. એરા તું રડ નહીં, તું હિંમત ના હાર. હું મારી દીકરીને ગમે તેમ કરીને એની પાસેથી પાછી લઈને આવીશ. તું જરા ચિંતા ના કરતી. એમાંથી પાર પડી જશું. રડ નહીં, વિશ્વાસ રાખ તારા પ્રેમ પર. કાજલ પાસેથી કેવી રીતે લીગલી પાછી લે, તું હવે જરાય ચિંતા ના કર. જુઓ, મેં તમને રસ્તામાં જેમ કહ્યું તેમ કાજલ જબરદસ્તી અમારા ઘરમાં આવીને અમારી દીકરીને લઈને જતી રહી. હવે તે કહે છે કે દીકરી પર માનો જ અધિકાર હોય છે અને હવે હું જેને રાખીશ. હવે તમે જ કહો આ લોકોને કે આપણે લીગલી કઈ રીતે એને પાછી લાવી શકીએ. જો આપણે કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરશું અને તમારી દીકરી એમ કહે કે મારે મારા મમ્મી પપ્પા સાથે રહેવું છે, એટલે કે મીરા અને તમારી સાથે, તો દુનિયાની કોઈ તાકાત છે ને તમારાથી એને છીનવી નહીં શકે. આદિ, તો બસ હવે જે કરવાનું છે ને એ જલ્દી કરો, મને મારી દીકરી પાછી જોઈએ છે. બસ ધીરજ રાખ બેટા, ધીરજ રાખ, જે થશે એ સારું જ થશે. સારું, તો તમે જલ્દીથી બધા ડોક્યુમેન્ટ રેડી કરો અને કાજલ કંઈ કરે એ પહેલાં આપણે જ કેસ કરી દઈએ. એનું તો ટેન્શન લેમાં, એ બધું તું મારી ઉપર છોડી દે હવે, બરાબર? અને સાહેબ, કોર્ટની તારીખ જેટલી બને એટલી જલ્દી લઈ લેજો, કાંઈ મોડું નથી કરવું. કાંઈ વાંધો નહીં તમને. સારું, કંટાળી ગઈ છું હું તો. આ બહુ દિવસે ને દિવસે છે ને હાથમાંથી જતી જાય છે. મન ફાવે ને એની મન મરજી મુજબનું કરે છે. મેં પહેલા જ કીધું હતું કે મારા ઘરમાં મારા પાયા પ્રમાણે ચાલવું જોઈએ, પણ હવે હવે તો પાણીમાં થની ઉપર જાય છે. હા મમ્મી, મને પણ એવું જ લાગે છે. બેસ અહીંયા શાંતિથી. કાજલ, આ શું કર્યું તે? રવિ, હવે બસ. તમે લોકો જ્યાં સુધી જેમ મનમાં આવે એમ કીધું એ મેં સાંભળી લીધું ને મેં કરી લીધું. હવે જ્યાં હું રહીશ ને ત્યાં મારી દીકરી પણ રહેશે. એટલે પહેલા જ કીધું હતું ને કે આ ઘરમાં પરણીને આવે ને તો તારી દીકરીને લઈને નહીં આવતી. અને દીકરી ઉપર 8 વર્ષ પછી પ્રેમ જાગ્યો. વાહ, સરસ માં છે. પહેલા તો છોડીને આવી અને 8 વર્ષ પછી માતૃત્વ જાગી ગયું એનું અચાનક. ખબર નથી પડતી મને તો તું સ્ત્રી છે, માં છે કે કોણ છે. બસ મમ્મી બસ, હું શું છું ને ઈ મને ખબર છે અને મારે કોઈને પણ કાઈ પણ પ્રૂફ દેવાની હોય જરૂર નથી. આ છોકરીને લઈને આવી, પહેલા એને પૂછું કે એ તારી સાથે રહેવા માંગે છે કે નહીં. એને ખબર પણ છે કે એની માં કોણ છે? એને બધી ખબર પડી જશે ને, એની ચિંતા તમે ના કરો. ઈ તો બાળક છે, 5 દિવસ તમે પ્રેમથી બોલાવશો ને તો તમને પણ માં જ કહેશે.
પણ ઈ છોકરું છે મને ખબર છે, હું એને સમજાવી દઈશ. હું એ જ કહું છું કે એને સમજણ છે, નાનપણથી મોટી એને જે માએ કરી હશે ને એના પ્રેમની, એની હૂફની, એની લાગણીની એને ખબર હશે. આ જેમ તું મોડું ઉઠાવીને તારી દીકરીને લઈ આવીને એ સાવ ખોટું કર્યું છે સાવ. એને પૂછ્યું હે, એ પણ વાકેફ હશે કોની લાગણી, કોની હૂફ, કોના પ્રેમની અંદર એ ઉછરી છે. મમ્મી મને પપ્પા અને મારા મમ્મી પાસે જાવ. ચો મમ્મી જવા દો ને, ભલે ને તને જે કરવું હોય તે કરે. શું જે કરવું હોય એ કરે. અરે આ છોકરીને 8 વર્ષ સુધી એને મોડું નથી જોયું, અચાનક માં બનવા બેઠી છે. અરે શરમ આવી જોઈએ, શરમ, તને જરાય શરમ લાજ નથી. અરે હું તો કડવું બોલું છું ને તોય દિલથી સાચી છું, અને તું માં થઈને સાચું કેજે. બેટા તારે કોની પાસે રહેવું છે, તારી આ મમ્મી પાસે કે તારા મમ્મી પપ્પા પાસે? મારા મમ્મી પપ્પા પાસે. ચૂપ, કીધું ને મેં સાવ ચૂપ. ચૂપ કરવાથી નાની છોકરીને તું બંધ નહીં કરાવી શકે. અને કાજલ સાચું કહું ને તો તું આ બહુ ખોટું કરી રહી છે. તને એમ લાગી રહ્યું છે ને કે તારી દીકરીને તારા પ્રત્યે પ્રેમ જાગશે? તો એ આજે નહીં, આવનારા કદાચ તું 7 જન્મ લઈ લઈશ ને તો તારી દીકરીને તારા પ્રત્યે પ્રેમ નહીં જાગે. બસ બસ મમ્મી બસ, બહુ સાંભળ્યું, હવે મારે કોઈનું નથી સાંભળવું. છોકરી મારી છે ને, પ્રશ્ન મારો છે, એનો હલ હું ગોતી લઈશ. તમારે કોઈને મને કહેવાની જરૂર નથી, હાલ તને અંદર રૂમમાં કહું. ચાલ જા તું. શું જા તું જા તું કરે છે? તું પણ છે ને સમજ જરા, આ છોકરીને ઉઠાવીને લઈને આવી છે, કાલે ઉઠીને પેલા લોકો કેસ કરી દેશે ને તો કિડનેપિંગનો આરોપ લાગશે કે. અને તને ખબર છે આ છોકરીને લાવી છે, હવે એના ભરણ પોષણનું, એને મોટી કરવાની એ બધી જવાબદારી આપણા પર આવી જશે. અરે મમ્મી તો ચિંતા ના કર, ઓલી છોકરીને જ નથી રહેવું તો પછી કેસ કરવાનો ક્યાં પ્રશ્ન જ છે? હા પણ એ તારી બાયડીને સમજ પડવી જોઈએ ને. ખબર નહીં મોડું ઉઠાવીને ગઈ અને લઈને આવી ગઈ છોકરીને. અને મને તો એ નથી સમજાતું કે આટલા વર્ષ જે વ્યક્તિ પોતાની દીકરીથી દૂર રહી હોય અચાનક એને એનો દીકરી પ્રત્યેનો પ્રેમ જાગે જ કઈ રીતે? કઈ નહીં મમ્મી, તું ચિંતા ના કર, હું અત્યારે સમજાવું છું. એ આજે નહીં જોઈએ ઘરમાં, આપણા ઘરમાં. તું સમજાવીશ ને તો કોઈ ફાયદો નથી. આ 8 વર્ષમાં તારાથી કંઈ નથી સમજાયું તો હવે શું સમજાવવાનો? શાંતિથી છાનવવાનો બેસી રહે. એ છે ને તારી બાયડીના મનમાં જે હશે ને એ જ કરશે. ભગવાન એને સદબુદ્ધિ આપે અને સારા માર્ગે દોરે, નહીંતર છે ને આ ઘરના ધનોત્પનોત બધું નીકળી જશે, યાદ રાખજે. અને બીજી વાત, આ તારા દીકરાને છે ને તું સંસ્કાર આપ, નહીંતર કારે છે ને એ એની માં જેવો લખણવંતો જ બનશે. હા મમ્મી, આવાનો કાંઈક તો ઈલાજ લાવો જ જોશે, અગર આવે આપણા ઘરમાં કાંઈક ને કાંઈક આવું ષડયંત્ર રચ્યા જ કરશે. તું ષડયંત્રની વાત કરે છે ને, પણ બેટા આ તારી વહુ છે ને એનું વિચારવું એટલું ઊંચું છે ને કે નાસાવાળા પણ એની આગળ ફેલ થઈ જાય. મહેરબાની કર મને છે ને શાંતિથી 2 મિનિટ શ્વાસ લેવા દે, નહીંતર મારા રામ રમી જશે. અને બેસ તું પણ. હે ભગવાન વિચારવા દે. કેટલી વાર તને કહેવાનું કે શાંતિથી જમી લેવાનું, શાંતિથી પાણી પી લેવાનું, ખોટી લક મારી સામે નહીં કરવાની. જે છે ને હું તારી મમ્મી છું, એ લોકો નહીં. મારે મમ્મી પાસે જવું છે. આ છોકરીએ મારો છે ને દિમાગ ખાલી કરી નાખ્યો છે, મમ્મી મમ્મી કરીને. કેટલી વાર તને સમજાવું, આમ સામું જો. બેટા હું તારી મમ્મી છું, એ તારી મમ્મી નથી. ના મારી મમ્મી ત્યાં છે, મારે 8 વર્ષ થઈ ગયા, મેં તમને કોઈ દી જોયા નથી. ખાવાનું પીવાનું નવરાવાનું ચોપડો ભરણ બધું મારા મમ્મી જ કરે છે, તો તમે કેમ મારા મમ્મી કહેવાય? કીધું ને ચૂપ, મને ખબર છે તને બહુ ખબર પડે છે. કીધું ને હું તારી માં છું. ના તમે નથી મારે. બસ 5-7 દિવસ તને ખવડાવ્યું પીવડાવ્યું લાડ લડાવ્યા, માથું હરાવી દીધું તો એ તારી માં થઈ ગઈ? તો તો બસ મારી મમ્મી એ છે, એ છે. છેલ્લી વાર કહું છું બેટા, શાંતિથી પ્રેમથી તારે છે ને આજ ઘરમાં રહેવાનું છે ને, હું તારી માં છું. મારા એ મમ્મીએ તો 8 વર્ષ મારો ઉછેર કર્યો છે, અને તમે તો 8 કલાકય મારો ઉછેર નથી કર્યો, તો તમે મારા મમ્મી કેમ કહેવાય? જો બેટા ઉછેર કરે ને એને માં ન કહેવાય. માં કેને કહેવાય તને ખબર છે? 9 મહિના પૂરા મેં તને પેટમાં રાખી છે મારા દીકરા, પછી મેં તને જન્મ આપ્યો છે, એ તારી માં નથી. તું કેમ નથી સમજતી કે હું તારી માં છું? તો પણ તમે મને મૂકીને શું કામ વહી આવ્યા? બેટા હું તને મૂકીને નથી ગઈ, એનો જવાબદાર તારા દાદી અને તારા પપ્પા છે, એને મને એ ઘરમાંથી ધક્કા મારીને કાઢી હતી. મારા દીકરા નહીં તો હું તને મૂકીને ક્યાંય ન જાત. તને તારી માની વાત ઉપર વિશ્વાસ નથી. આંટી તમે કહો છો ને મારા દાદી પણ એવા નથી અને મારા પપ્પા પણ એવા નથી,
અને તમે મારી માં નથી, હું તમારી વાત ઉપર વિશ્વાસ નહીં કરું. મારા દીકરા માની જા, થોડાક દિવસ તને લાગશે. દાદી, પપ્પા, મમ્મી બધું ભૂલાઈ જશે. થોડાક દિવસ અહીંયા રહીને તો જો, તને બધું ભૂલાઈ જશે ને તારી આ માનો પ્રેમ પણ સારો લાગવા માંડશે. મારા દીકરા માની જા. મારે મમ્મી પાસે જવું છે. બસ હવે બસ, ક્યારની પ્રેમથી સમજાવું છું તો સમજતી નથી? એટલી નાની તું નથી કે તને સમજાવું ને સમજ નહીં. આલે પાણી આવી છો, ત્યાંની પાણી નથી પીવું. જમું નથી પીવું. મારે મમ્મી પપ્પા પાસે જવું છે. પાણી પી લે, કીધું ને મેં છેલ્લી વાર કહું છું, પાણી પી લે. નથી પીવું મારે. તો કાઈ નહીં રે, એમ નેમ થોડીક વાર પાણી વગરની તને પણ ખબર પડશે. મારે મમ્મી પાસે જવું છે. મમ્મી, મને બુક લેવા આવો, મને આ ઘરમાં નથી ગમતું. પપ્પા, બેટા હમણાં ડોક્ટર આવશે. હા શું થાય છે બેટા? મારે મારા મમ્મી પપ્પા પાસે જવું છે. મમ્મી પપ્પા પાસે જવું છે? તમે શું થાવ છો? અને હું એની મમ્મી છું, અને મારી છોકરીએ 5-7 કલાક થયા કે ખાધું પીધું નથી ને, એટલે એને તાવ આવી ગયો છે. દવા આપો સારી. બેટા મમ્મી તો અહીંયા છે, તો કેમ કહેશો તારે મમ્મી પપ્પા પાસે જવું છે? મારા મમ્મી ત્યાં છે, આ મારા મમ્મી નથી. અચ્છા, તારા મમ્મી નથી? નહીં. આ તો એમ કહે છે કે આ મારા મમ્મી નથી. ડોક્ટર સાહેબ, તમારું કામ છે બીમાર વ્યક્તિને દવા આપવાનું, તો તમે એ કામ કરો. મારા ઘરમાં દખલ અંદાજી કરવાની તમારે જરૂર નથી. બેન, હું તમારા ઘરમાં દખલ અંદાજી કરવા નથી આવ્યો, હું દવા આપવા જ આવ્યો છું. પણ આ દીકરી કહે છે કે મારે મમ્મી પપ્પા પાસે જવું છે, તો આને છે ને જોતા કોઈ બીમારી લાગતી નથી, એટલે આને જે કહે છે ને એ એમ કરો, તો એ વ્યવસ્થિત થઈ જાય અને જલ્દી સારું થઈ જશે. એટલે જે એના મનમાં હોય ને એમ કરો, તો વધારે જલ્દી સારું થાય. ડૉક્ટર સાહેબ, કાંઈ વાંધો નહીં, એના મનમાં જે છે ને એ હું કરી નાખીશ. પણ મમ્મી પાસે જવું છે. અત્યારે જે એને તાવ આવે છે ને એની દવા આપો ને તમે, એટલે થોડુંક સારું થઈ જશે. કાંઈ વાંધો નહીં, હું દવા લખી દઉં છું. બેટા આ આખે દો, જીભ બહાર કાઢ. કાંઈ વાંધો નહીં, આમ જોતાં તો કાંઈ લાગતું નથી, પણ છતાંય હું એને દવા આપી દઉં છું. પણ એના મનમાં જે એને જ્યાં જવું છે ને, જો ન્યા એ જશે ને તો વહેલા સારું થઈ જશે, એટલું ધ્યાન રાખજો. ચાલો હું તમને દવા લખી દઉં છું અને ટાઈમ પર દવા આપી દેજો. બેટા ખોટી જીદ ના કર, સમજી જા મારા દીકરા, હું તારી માં છું. દવા પી લે એટલે સાજી થઈ જઈશ. ચાલ મારા દીકરાને જ્યુસ પીવડાવી દઉં. જો કાજલ, તું આને એના મમ્મી પાસે જવા દે, અને આવું જો તું કરીશ ને તો તું માના નામ ઉપર કલંક લગાડીશ. અને હા, કાલ સવારે જો આને કંઈ થઈ ગયું તો આનું કોણ જવાબદાર રહેશે? અને તું તારી જાતને શું જવાબ આપીશ? અને તું તારી નજરમાંથી ને જ પડી જઈશ. એટલા માટે કહું છું કે આને એના મમ્મી પાસે જવા દે. અને હા કાજલ, આજ સુધી મેં તને સાચું કીધું કા ના કીધું, પણ આજ તને હું સાચું કહું છું કે આ દીકરીને એના મમ્મી પાસે જવા દે. હે ભગવાન, તે મને કેવી અધોગતિમાં નાખી દીધી. જ્યારે મારી મારી દીકરી સાથે રહેવું હતું ત્યારે એ ઘરમાંથી મને કાઢી, અને આજ એટલા વર્ષ પછી મને એમ થયું કે મારી દીકરીને મારી સાથે રાખું. તેનું મન તો ઓલી મા પાસે જ છે, અને આવી રીતે જબરદસ્તી કરીને મારી દીકરીને ક્યારે હું નહીં પામી શકું, ક્યારે પણ નહીં. શું છે આ બધું? હવે તો રડવાનું બંધ કર. તું આમને આમ જો રડ્યા કરીશ ને તો તારી તબિયત ખરાબ થશે, તને મારે હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. આદી સાચું કહે છે કે ગઈકાલનું કંઈ ખાતું પણ નથી. બે કોઈ
તમને ખબર જ છે ને આદિ, તમે જાઓ ને, તમે દશુ ને લઈ આવો ને. જો વકીલ સાહેબે બધી નોટિસ મોકલી દીધી છે અને એ જલ્દી બધી કાર્યવાહી કરશે. હા, તારી ઉપાધિમાં ને ઉપાધિમાં મમ્મી ને અમે લોકો પણ તું જોવે છે ને. જો થોડી હિંમત રાખ દીરા. ધીરજ રાખ્યા વગર આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. જે થશે એ સારું થશે. અને તને તારી દર્શના પર તો વિશ્વાસ છે ને? હા, એ કોર્ટમાં એમ જ કહેશે કે મને મારા મમ્મી પપ્પા પાસે જવું છે. તને ખબર જ છે ને કે દર્શના તને કેટલો પ્રેમ કરે છે, કે તારા વગર એક મિનિટ પણ નથી રહી શકતી. તો પછી તું વિચાર કર, એ ત્યાં નહીં રહે અને આપણી પાસે જ રહેશે. મીરા પપ્પા, દર્શના, દર્શના હજો દર્શના આવી ગઈ ને. દર્શના મારો દીકરો. આદિ બા, મને ખબર છે કે હું દર્શના અહીંથી લઈને ગઈ હતી, પણ હું મજબૂર હતી. હું એની માં છું. મેં 9 મહિના પેટમાં એને રાખીને જન્મ આપ્યો છે. મારી મમતા કેવી રીતે મૂકી શકું? પણ મને સમજાઈ ગયું કે એક બાળકને એની માં સાચી શું હોય. જન્મ દેનારી કરતા પાલનહારી માં મોટી કહેવાય. હું દર્શનાને લઈ તો ગઈ, પણ હું એને પામી ન શકી. બા, એ છોકરીને લઈ ગઈ ત્યારની એક ને એક રટ લગાવી રહી કે તે મારે મમ્મી પાસે જવું છે, મારા પપ્પા પાસે જવું છે. અને જબરદસ્તી થી મારી દીકરીને હું મારી પાસે ક્યારે ના રાખી શકત, કેમ કે હું એની માં છું. બા, મને બોલી લેવા દો. એની ખુશીમાં જ મારી ખુશી છે. એ તમારા લોકો સાથે રહીને ખુશ છે ને તો ભલે રહે. મને મારી ભૂલ સમજાઈ ગઈ. અને એક વસ્તુ આજ મને શીખવા મળી કે આ માં હારીને પણ જીતી ગઈ અને હું જીતીને પણ હારેલી માં છું. હા કાજે, તારે આ વાત બહુ પહેલા સમજી જવાની જરૂર હતી. 9 મહિના પેટના બાળકને રાખવાથી અને જન્મ આપવાથી માં નથી થઈ જવાતું. દેવકીએ પણ કૃષ્ણને જન્મ આપ્યો હતો, પણ પાળી તો યશોદાએ જ ને. તો એની માતા તો યશોદા જ કહેવાય ને. તો બસ, 2 વર્ષની મૂકીને તું તો જતી રહેલી, પણ મીરાએ એને લોહીના સંસ્કાર આપ્યા છે. એની પાલન માં બની છે એટલે એ જ એની માં કહેવાય. એ આ છોકરી કેમ ભૂલી જાય? કેટલી રાતો એના માટે જાગી છે, કેટલા એના માટે સપના જોયા છે. ભલે એક ભૂલ તે કરી તો કરી, પણ હવે તું જ્યાં પણ રહે ત્યાં આ વાતને યાદ રાખજે કે દર્શના હવે ખાલી તારી યાદોમાં જ રહેશે, તારી પાસે નહીં. બા, હવે છેલ્લે છેલ્લે એટલું જ કહું છું કે મારી દર્શના પર ખાલી ધ્યાન રાખજો. મારી દીકરી, હશે મારા નસીબમાં તું નહીં, મેં તારા નસીબમાં તારી શકી માં નહીં હોય. વિધા તો આપણા માં દીકરીના લેખ કતોરા લખ્યા હશે. આયા પણ તું ખુશ જ રહેજે. તારી માની છેલ્લી છે એ છે મારા દીકરા. બા, હવે હું જાઉં છું. હવે આંસુ પાડવાથી શું ફાયદો? જ્યારે દર્શનાને એની જરૂર હતી ત્યારે તો એની જુવાનીના જોશમાં જતી રહી, અને આજે આજે જ્યારે મીરાએ પોતાના લોહી પાણી એક કરીને જાગરણ કરીને દર્શનાને આટલી મોટી કરી ત્યારે હક લેવા આવી ગઈ. વાહ કુદરત વાહ! આની મમતા શું કહેવાય તે અમને બતાવી દીધું. જન્મ દેનારી હંમેશા સફળ નથી હોતી, પાલનહારી તો એની યશોદા જ છે. મીરા, હવે રડવાના દિવસ નથી બેટા. મીરા જોયું ને,
તારી દીકરી પાછી આવી ગઈ. હવે તો તું ખુશ છે ને? બહુ જ. આ હર્ષના જાસુ છે એને બેટા. હા બેટા, હવે તને અમારાથી કોઈ અલગ નહીં કરે. હા પપ્પા.